સુરત માટે ખુશખબર, સુરતને મળી છે નવી આઈઆઈટી. કેન્દ્રીય કેબિનેટની આ મંજૂરી બાદ સુરતમાં હવે આઈઆઈટી બનશે. સુરત અને દક્ષિણ ગુજરાતના યુવાનોને નવી તક મળશે. સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયપુરમાં આ નવી આઈઆઈટીને મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટે કરેલા સુધારા બાદ આ આઈઆઈટીને મંજૂરી મળી છે, જેમાં ગુજરાતમાંથી સુરતની પસંદગી થઈ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી દેશની સૌથી ઉચ્ચ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોય છે અને આ ઇન્સ્ટિટ્યૂટ સુરતને મળી છે. અને આ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર, કારણ કે દેશમાં કેટલીક જૂજ એવી સંસ્થાઓ છે જેનું શિક્ષણ આજે પણ નંબર વન કહેવાય છે. એમાં આઈઆઈએમ હોય કે આઈઆઈટી હોય, તો આઈઆઈટી મળી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ને મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટે આ મંજૂરી આપી છે. સુરતમાં હવે આઈઆઈટીને મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટે સુરતવાસીઓને આ ખુશખબર. સુરત ઉપરાંત ભોપાલ, ભાગલપુર, અગરતલા, રાયપુરમાં પણ નવી આઈઆઈટીને મંજૂરી મળી છે. તો સુરત અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને ગુજરાતના લોકોને પણ આ આઈઆઈટી આવવાથી એક મોટો ફાયદો થશે. સુરત, દક્ષિણ ગુજરાતના યુવાનોને તક મળશે. આજે પણ આઈઆઈટીનું જે માળખું છે એ ખૂબ જ મોટું કહેવાય છે. અને સુરત અને નવસારીના સાંસદ અમારી સાથે જોડાયા છે, સી આર પાટીલજી. પાટીલજી, આપની પણ મહેનત રહી હશે અને આખરે આઈઆઈટી મળી છે, આ કેટલી મોટી બાબત કહી શકાય સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો માટે? પાટીલજી, આ ટ્રિપલ આઈઆઈટી મળ્યું છે એટલે કદાચ આજે આઈઆઈટી કરતા પણ વધારાના એમાં આપણને એનો ફાયદો થવાનો છે. જે યુવાનો પોતે અલગ અલગ સેક્ટરમાં જઈને અલગ અલગ જે પોતાનું ટેલેન્ટ સાબિત કરવાનો પ્રયત્ન કરવા માંગે છે, અથવા તો એમને જવું છે પરંતુ એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું અને બહાર જવા માટેની આર્થિક પરિસ્થિતિ એમને પરમિટ નહોતી કરતી, એવા લોકો માટે, એવા યુવાનો માટે આ ખૂબ મોટી તક ઘર આંગણે આપણને આ ઉપલબ્ધ થઈ છે. આપણને મોદી સાહેબે એમના 6 દિવસ પહેલા નવસારીમાં મેડિકલ કોલેજ આપી છે અને હવે આ ટ્રિપલ આઈટીની બ્રાન્ચ આપવાને કારણે મને લાગે છે કે દક્ષિણ ગુજરાતના યુવાનોને જે જરૂર હતી અને શિક્ષણની અંદર પણ જે પોતે હવે બધા પોતાનું કવચ બતાવી રહ્યા છે, એમના માટે ખૂબ મોટી તક એમણે અહીંયા ઘરાવને ઊભી કરી છે. એના કારણે રોજગારી પણ ઊભી થશે અને જે યુવાનોને પોતે આવા એમાં જવું છે મારી પાસે પણ હમણાં નથી, પરંતુ જે છે એ આઈઆઈટી કરતા પણ આગળનો એક વર્ઝન છે. તો આ ક્યાં કેટલા સમય ની અંદર, 2 વર્ષ 3 વર્ષ ની અંદર સંપૂર્ણ થશે કે વાર લાગશે કે શોર્ટ ટર્મ માં જલ્દી થઈ જશે, ઝડપમાં? બિલકુલ બિલકુલ, આપની મહેનત પણ રંગ લાવી છે, આભાર પાટીલજી. તો સી આર પાટીલ સાંસદ છે નવસારીના, હાલાકી સુરતમાં તેઓ રહે છે. સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતના લોકોને આ ટ્રિપલ આઈઆઈટી એક નવું ફોર્મેટ સરકાર લાવી છે, જે આઈઆઈટી છે એનાથી પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આઈઆઈટી, જે મતલબ કે ટ્રિપલ આઈઆઈટી હેઠળ સુરતને મળ્યું છે. આપ જાણો છો આઈઆઈટી મતલબ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી દેશની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે અને આજે પણ તેમાં એડમિશન મેળવું, તેમાં અભ્યાસ કરવો, આજે પણ માનભેર તેનું નામ લેવાય છે અને તેને સારી એવી નોકરી પણ મળે છે. અને ટ્રિપલ આઈઆઈટી આવવાથી સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને ચોક્કસ ફાયદો થશે.